મજામાં છો ને? ચાલો ગણિતમાં આગળના દાખલા ગણીએ ને. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 12 ઉપરનો દાખલો, મહિલા આમળા બેંકવાળો. આપણે બોર્ડ ઉપર રકમ લખી છે, આપણે વાંચી લઈએ અને સમજીએ. મહિલા આમળા બેંકની બેઠક હમણાં શરૂ થઈ છે, એટલે કે મહિલા આમળા બેંક નામની સંસ્થા ખોલવામાં આવી છે કે શરૂ કરવામાં આવી છે. ક્યારે કરવામાં આવી છે? તો હમણાં. મધુબેન તેના અધ્યક્ષ છે, એટલે કે આજે બેંક ખોલવામાં આવી છે ને, મહિલા આમળા બેંક શરૂ કરવામાં આવી છે, તેમના અધ્યક્ષ કોણ છે? મધુબેન. 20 વ્યક્તિઓએ ભેગા થઈને આ બેંક બનાવી છે. આ બેંક બનાવવા માટે કેટલા વ્યક્તિઓ ભેગા થયા હશે? હા બોલો. હા સમીર બોલો, કેટલા? 20 વ્યક્તિઓ. હા, 20 વ્યક્તિઓએ ભેગા થઈને આ બેંકની શરૂઆત કરી છે. પ્રત્યેક સભ્ય રૂપિયા 25 દર મહિને બચાવે છે, એટલે કે દરેક સભ્ય. પ્રત્યેક સભ્ય એટલે કે દરેક સભ્ય, પ્રત્યેકનો અર્થ દરેક થાય. હા, દરેક સભ્ય રૂપિયા 25 દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે, એટલે કે 25 રૂપિયા બચાવે છે મહિને અને મહિલા બેંકમાં જમા કરાવે છે. આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે? જૂથ શબ્દનો ઉપયોગ કર્યો છે. જૂથ એટલે શું? બધા વ્યક્તિઓ ભેગા થાય છે ત્યારે શું બને છે? જૂથ બને છે. જેમ કે તમે બધા છોકરાઓનું જૂથ બનાવો છો અને છોકરીઓનું જૂથ બનાવો છો, તે રીતે જૂથ બનાવો છો ને, એટલે આ બધા વ્યક્તિઓ ભેગા થાય ત્યારે શું બને છે? જૂથ બને છે. અહીં બેંકમાં આ વ્યક્તિઓ ભેગા થયા છે તો તેને જૂથ કહેવાશે. હા, તો કેટલા વ્યક્તિઓ ભેગા થાય છે? 20 વ્યક્તિઓ. તો કેટલા વ્યક્તિઓનું જૂથ બન્યું હશે? 20 વ્યક્તિઓનું જૂથ બન્યું હશે. તો એ બેંકમાં કયા નામે ઓળખાતા હશે? સભ્યોના નામે ઓળખાતા હશે, કે એ બેંકના સભ્યો છે. દરેક વ્યક્તિઓ સભ્યના નામે ઓળખાતા હશે, કે મહિલા બેંકના સભ્ય છે. તો આપણે સભ્યોની સંખ્યા કેટલી કહેવાશે? 20. વ્યક્તિઓ એટલે કે સભ્યો. તો આપણે લખીએ, સભ્યોની સંખ્યા કેટલી છે? સભ્યોની સંખ્યા બરાબર 20. અને દરેક સભ્ય કેટલા રૂપિયા બચાવે છે? 25 રૂપિયા. દરેક સભ્ય 25 રૂપિયા બચાવીને બેંકમાં જમા કરે છે, એટલે આપણે લખીએ બચાવેલ રકમ, બચાવીને જમા કરાવેલ રકમ લખીએ. જમા કરાવેલ રકમ એટલે આપણે કૌંસમાં લખીશું, પ્રત્યેક સભ્ય એટલે કે દરેક સભ્ય વટી કેટલા રૂપિયા જમા થાય છે? 25 રૂપિયા. કેટલા રૂપિયા જમા થાય છે? 25 રૂપિયા. તો શું થઈ શકે? વિચારો કે એક સભ્ય 25 રૂપિયા બચાવે છે, તો 20 સભ્યોએ બચાવેલી રકમ કેટલી? જોજો, એક સભ્ય બરાબર 25 રૂપિયાની બચત. બચત પણ કહેવાય ને, બચાવેલી રકમ બચત. માટે 20 સભ્ય બરાબર કેટલા રૂપિયાની બચત થઈ હશે? બરાબર ને? આનો અને આનો ગુણાકાર થશે, બરાબર છે? 20 નો ગુણાકાર કરીશું. ચાલો જુઓ, તો અહીં ગુણાકાર કરીએ. 25 × 20. ચાલો પહેલાં તો બે સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોવાથી એક શૂન્ય મૂકવું પડે, હે ને? હા, બે. હવે કોને પહેલાં લેવાશે? તો બે. આ બાજુની સંખ્યાને પહેલાં લેવાશે, ગુણાકાર પાસેની હોય ને તેને. 2 × 5 = 10 અને વડ્ડી પડી 1. ચલો, 2 × 2 = 4, 4 × 1 = 5. હવે શૂન્ય સાથે ગુણવા જાઓ ને તો શૂન્ય જ બની જાય, એટલે ગણવાની જરૂર નથી. પરંતુ છતાંય આપણે જોઈ લઈએ, શૂન્યને 5 સાથે ગુણીએ તો શું આવશે? શૂન્ય. અને શૂન્યને 2 સાથે ગુણીએ તો પણ આવશે શૂન્ય. હવે ગુણાકાર હોવાથી આ બંને સંખ્યા વચ્ચે શું થાય? સરવાળો થાય. 0 × 0 = 0, 0 × 0 = 0 અને 5 × 5 એટલે શું જવાબ આવ્યો આપણો? 500 રૂપિયા. શું જવાબ આવ્યો? 500 રૂપિયા. જો એક મહિનામાં એક વ્યક્તિ જો 25 રૂપિયા બચાવે છે તો એક મહિના
સંખ્યામાં 20 વ્યક્તિઓએ બચાવેલી રકમ કેટલી થતી હશે? 500 રૂપિયા. એટલે કે દરેક વ્યક્તિ 25 રૂપિયા જમા કરાવે છે, તો 20 જણ 25 રૂપિયા જમા કરાવે છે ને બેંકમાં, તો બેંકમાં 500 રૂપિયા જમા થતા હશે. એટલે કે આ જૂથ પ્રત્યેક મહિને 500 રૂપિયા જમા કરાવે છે. નીચે જવાબમાં લખી દેવાનું કે આ જૂથ પ્રત્યેક મહિને એટલે કે દર મહિને, પ્રત્યેક મહિને 500 રૂપિયા એકઠા કરે છે. આપણે એકઠા કરે એવો શબ્દ પૂછવામાં આવ્યો છે, એકઠા કરે છે. સમજ પડી? આ જ રકમમાં આ પ્રશ્નનો જવાબ આપણે અત્યારે જ ગણી ચૂક્યા છીએ. હવે આ જ રકમમાં બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે? કેટલા વર્ષમાં વાત કરી છે? 10 વર્ષમાં. અને આપણે આગળના પ્રશ્નમાં શું શીખ્યા હતા કે મહિને એટલે કે પ્રત્યેક મહિને એટલે કે એક મહિને કેટલા રૂપિયા એકઠા થયા હશે, અને તેનો જવાબ કંઈક આવો હતો કે એક માસમાં 500 રૂપિયા એકઠા થયા છે. એક મહિનામાં એમણે 500 રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા. તો હવે અહીં તો વર્ષમાં શોધવાનું કીધું છે, અને તે પણ 10 વર્ષમાં. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે આ માસ છે તેને એક વર્ષમાં કન્વર્ટ કરવા પડશે કે એક માસમાં જો 500 રૂપિયા તો એક વર્ષમાં કેટલા, અને એક વર્ષમાં કેટલા મહિના આવે છે. તો આપણે ગણતરી પહેલાં કાચી ગણતરી કરી કે એક વર્ષ બરાબર 12 માસ. કેટલા માસ છે? 12 માસ. હવે અહીં જોજો, અહીં પદ મૂકું છું કે એક માસમાં જો એક મહિનામાં બોલો બંને ઉચ્ચારશે, એક મહિનામાં આપણે જમા કરાવેલ રકમ બરાબર, એક મહિનામાં આપણે કેટલા રૂપિયા જમા કરાવ્યા હતા? 500 રૂપિયા, જે આ પ્રશ્નમાં આપણે શોધી ગયા 500 રૂપિયા. તો એક વર્ષનું શોધીએ આપણે, તો એક વર્ષના કેટલા માસ હોય છે? 12 માસ. 12 માસ હોય છે ને, તો 12 મહિનામાં જમા કરાવે રકમ બરાબર કેટલા રૂપિયા હશે? જો એક મહિનામાં તમે 500 રૂપિયા જમા કરાવ્યા છે, તો 12 મહિના થઈને કેટલી રકમ જમા થઈ હશે? તો થાય ને આવું 12 × 500, અને એકસાથે ભાગાકાર કરવાનો, આપણે એકસાથે ભાગાકાર કરવા જવાનો નથી. તો 500 × 12. હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ, 500 × 12. અહીં આપણે બે રકમ છે એટલે એક શૂન્ય મૂકીશું. હવે કોને પહેલાં લેશું? એકને. એકે શૂન્ય નહીં ગુણાશે, શૂન્ય શૂન. એકને શૂન્ય સાથે ગુણીએ તો શૂન્ય જ જવાબ આવશે. 1 × 5 = 5. હવે કોને લેવાના? બેને શૂન્ય સાથે ગુણીએ તો શું જવાબ મળે? શૂન્ય. બેને પાછા બીજા શૂન્ય સાથે ગુણીએ તો પણ શું જવાબ મળે? શૂન્ય. હવે બેને 5 વડે ગુણો, 2 × 5 = 5, શું જવાબ આવશે? 10. ચલો હવે શું થશે? સરવાળો. ચલો સરવાળો કરો. 0 × 0 = 0 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
ભાગાકાર કરો ત્યારે બાદબાકી થાય. કેટલો જવાબ આવ્યો આપણો? 6000. એટલે કે 500 × 12 = 6000 રૂપિયા. એનો અર્થ એવો થયો કે જો એક મહિનામાં 500 રૂપિયા જમા થાય છે તો 12 મહિનામાં 6000 રૂપિયા જમા થાય છે. આ કેટલા? 12 મહિના એટલે કેટલું વર્ષ? 1 વર્ષ. હવે અહીં આપણું બીજું પદ મૂકી શકાશે ને? આપણે 10 વર્ષનું શોધવાનું છે તો અહીં આપણે બીજું પદ મૂકીશું કે 1 વર્ષમાં કેવી રીતે 1 વર્ષ? તો આ 12 મહિના છે, એ 12 માસ, એ 1 વર્ષ કહેવાશે ને? એટલે 1 વર્ષમાં જો 6000 રૂપિયા, 1 વર્ષ = 6000 રૂપિયા માટે 10 વર્ષ = કેટલા રૂપિયા? આવું થાય ને? 1 વર્ષનું મળી ગયું. આ 12 માસનું આપણે આ મળ્યું છે, એ 12 માસ આપણું 1 વર્ષ કહેવાય. ચાલો તો કોનો કોનો ગુણાકાર થશે? 10નો અને 6000નો. ચાલો તો ગુણાકાર કરીએ. 6000 × 10 =
ચાલો જો 6000 ને 10 વડી જ્યારે ગુણવાના હોય ને તો આ રકમની પાછળ આ એક શૂન્યને લગાવી દેવામાં આવે, કારણ કે આગળ એક છે. છતાંય તમારે ગણતરી કરવી હોય તો આ રીતે ગણતરી કરી શકાય છે. જોજો, અહીં આપણે ગણતરી કરીએ છીએ 6000 × 10. 6000 × 10 બે રકમ હોવાથી એક શૂન્ય તો પહેલાં મૂકવું જ પડે. ચાલો હવે કોને પહેલાં લેશું, એકની ડાબા તરફના અંકની. એક શૂન્ય સાથે ગુણશે તો શું થશે, શૂન્ય જવાબ આવશે. એકને બીજા શૂન્ય સાથે ગુણશું તો પણ શૂન્ય, એકને ત્રીજા સાથે શૂન્ય સાથે ગુણીશું તો પણ શૂન્ય. 1 × 6 = 6. હવે આ શૂન્યને શૂન્ય સાથે ગુણવા જઈએ ને તો શૂન્ય જ જવાબ આવે, એટલે આપણે ગુણવા જઈશું નહીં. એટલે જવાબ શું આવશે કેટલા જુઓ તો, 1, 10, 100 અને અહીં અલ્પવિરામ લગાડવાનું. અને આ આગળની સંખ્યાને શું કહેવાશે, 1000. એટલે કેટલા 1000 કહેવાશે જુઓ તો બરાબર, કેટલા 1000 છે, 60000. તો કેટલા 1000 થશે, 60000 રૂપિયા. કેટલા વર્ષમાં જમા થશે આટલી રકમ, 1 વર્ષમાં કે 10 વર્ષમાં? 10 વર્ષમાં. 1 વર્ષમાં તો 6000 આપી જ છે, હવે કેટલા વર્ષમાં આપણે શોધ્યું, 10 વર્ષમાં. એટલે 10 વર્ષમાં 60000 રૂપિયા જમા થશે. સમજ પડી? એટલે આમાં એવો જવાબ આવશે, 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે, તો 10 વર્ષમાં 60000 રૂપિયા એકઠા થશે. ક્યાં એકઠા થશે, મહિલા આમળ બેંક નામની સંસ્થામાં. હવે પેજ નંબર 12 ઉપરનો મહાવડો અ અને બના દાખલા નેક્સ્ટ વિડીયોમાં ગણીશું. તો આવજો.